महाराज कहना चाहिए कोई बीजी बात नहीं, अपना करता कोई ने भाग्यशाली मानिए तो महामोटी भूल छे। आटली सरस बात तेनु कारण शु कई बात मड़ी होवा छता सुख केम जो आवतु नथी, ए वात केम यथार्थ अपना जीव में बेसती नथी। बीमार मानस होय गमे एटलु सारू भोजन होय एने नहीं भावे। अरे शिखंड होय फर्स्ट क्लास, आखा शरीर नो मालिश करो तमे शिखंड नो शू लाभ थाय, कीड़ी मकोड़ा ना चटका मले। एज शिखंड जीभ पर मूको के आवा दे वांधो नहीं। तो जो हवे जसे आज पीपरमेंट होय ने कागड़ साथे चुकड़ो चूस चूस करे हूँ हवाद आवे, ये कागड़ साथे चूसे छे ये गमे एटलू चूससे उल्टा नी लाड़ो पड़से पानी जतु रहेसे अने कसो लाभ थशे नहीं। जो पीपरमेंट बंद करवी पण जरूरी छे, पछी टाइमे खोलवी पण जरूरी छे। एम स्वामी कहे छे के आपणे विवेक आप्यो के आ करवू आ न करवू, आ जोवू आ न जोवू, आ सांभळवू आ न सांभळवू, आ विचारवू आ न विचारवू। आँख तो आपी पण आँख थी शुं जोवू ए आपणे पाछी वात एमणे आपी। अपने कहीं आंख आपी जोवानुं शुं तेने माटे आ बधुं कर्युं एमणे पोते पण स्वयं महाराज के एमना दर्शन आपणे करीए आपणी बेटरी चार्ज थाय अने जगत तरफ दृष्टि राखीए तो डिस्चार्ज थाय। खोटनो धंधो आवे नुकसानी थाय, झेर ने अमृत छे भूलथी पण झेर पीधेलू होय झेर भूल करतुं नथी, तो अमृत पण भूलथी पीधेलू होय फायदो थया वगर रहेतो नथी। तो महाराज के छे भगवाने आपणा पर एवी कृपा करी के आवी सरस वस्तु मली। आजे केरी होय नो रस छे, कार्यमां आपणे रस पड़वानो इंटरेस्ट एने कहे छे, उपरनो जे रस छे पण गोटलामां अनंत रस छे, ए गोटलामां अनंत रस छे एमां जो आपणी दृष्टि पड़े। आजे एम आपणे गोटलो वावीए एने खोलीए तो काम नहीं थाय, एनी सिस्टम बतावी के तमने समझवू पड़शे के निर्दोष छे सर्वज्ञ छे। अंतराय टळे तो स्वामी के तमारू काम थई गयुं, लो आटलामां काम पती जाय, जे कंई करवानुं छे आ समझणमां। અને એ થાય તો પેલું થાય જ, મહારાજ કે જે પેલી વાત સાથે ચાલવાની જ છે। તો અહીંયા આગળ આપણને કહે છે કે આ વાત આપણા જીવમાં દ્રઢ થાય, ભેગો રહે કેમ કરે તો પણ કારણ દેહ જાય નહીં, પણ સ્વામી કેને નિર્દોષ જાણે, જેમ લાકડું છે તરે છે એના આ ગુણની આપણને ખબર છે તો એને વડકવાથી આપણે પાર પામી જઈએ છીએ। એમ આપણને ઉપાય બતાવ્યો કે આવી સરસ વસ્તુ આપણને મળી છે એની સાથે મન કર્મ વચને આપણું જોડાણ કેવી રીતે થાય, એની સાથે પ્લગ કેવી રીતે લાગે તો આ પ્રકાશ થાય તો લાઈટ થાય, તો લાઈટ થાય તો સ્વામી કે આપણને હળવાશ થયા વગર રહે નહીં। આવી સરસ વાત માનાથી પછી આગળ બીજી કોઈ વાત નથી, આ બધી ફાઇનલ વસ્તુ આપણને મળી ગઈ। હવે જે છે થોડુંક જ છે, એ જરાક સમજવામાં જો કામ થઈ જાય તો બહુ મોટું કામ થઈ જાય। એ વાત આપણા જીવમાં દ્રઢ કરવા માટે સ્વામીએ દયા કરી, પોતે મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ ફરતું ફરતું આ લોકમાં વિચરણ કરતું હોય એને ઓળખીને એનો સમાગમ કરીને મહારાજ કે આ વાત આપણે જીવમાં દ્રઢ કરવાની, અને આ દ્રઢ કરવા માટે એમના જે નાના મોટા વચનો છે એનું જેટલું આપણે પાલન કરીએ, એમને રોજ પ્રાર્થના કરીએ, નિષ્કપટપણે વર્તીએ, આ સત્સંગ આવો મોટો છે એનું શરીર છે તો દરેકમાંથી આપણે ગુણ જોવાની ટેવ પાડીએ, દરેકમાં સારું છે જોવાની આપણે ટેવ પાડીએ, તો સ્વામી કે દરેક વસ્તુ આપણને મળે ને એમાં તો બધું જ છે, એક જ જગ્યાએથી બધું મળે એવું છે। તો મહારાજ કે એમને વિશે આવું આપુકું કરીને કહો, સત્પુરુષ આપણો આત્મા છે, આપણો આત્મા આપણે જોયો નથી, પણ આવો જો આપણો આત્મા હોય અથવા આટલી એની અંદર પોટેન્શિયાલિટી છે કે આ જીવ આ કક્ષાને પામી શકે, એ અહીંથી અહીં સુધી પહોંચી શકે એટલી એનામાં ક્ષમતા છે। આજે મીંદડીના બચ્ચા હોય બિલાડીના બચ્ચા હોય એ જન્મે તો બચ્ચાને માં ના દેખાય, માને બચ્ચું દેખાય છે બચ્ચાને માં દેખાતી નથી, હજી એ બહાર આવ્યું કે ના આવ્યું એને ખબર જ નથી, એને એમ જ લાગે કે હજી અંદર જ છે, એમ પ્રકૃતિના અંદર પડેલા છે। આ તો ભગવાન આપણા માટે આપણે અંદર આવી ધીરે ધીરે આ બધી આંખો ખોલે છે કે જેમ જેમ સત્સંગ કરતા જઈશો, જેમ બધા રજકણો બદલાય છે ફેરફાર થાય છે વિવેક આવે છે સત અને અસતની ખબર પડે છે જડ અને ચેતન્યની ખબર પડે છે, એમ કરતા કરતા સ્વામી કે આ વાત તમને સમજાશે અંતરમાં આનંદ આવશે, આનંદના ફુવારા છૂટશે। યોગી બાપા કહે છે કે વાત સાચી છે, પણ મહારાજ કહે છે કે એ લેવા માટેની જે આપણે તૈયારી કરવી એના માટે આ બધું કાર્ય છે। સ્વામીશ્રી આ બધું કાર્ય કરે અંતે શું કે આપણે આટલી વાત સમજવાની છે, જો આ વાત આપણે સમજાઈ જાય તો કામ થઈ જાય। સ્વામી કે પહેલું ઉપર ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, આ છે મનાતું નથી, જો મનાઈ જાય તો કામ થઈ જાય। એક વખત સ્વામી એક ભાઈને વાત કરે કે તમે છે સભામાં આવજો આમ તેમ બધી વાત કરે, પેલો કહે કે સ્વામી ઉપરવાળાનો હુકમ થાય ને તો થાય,
સાહેબ કે ઉપરવાળો નીચે આવી ગયો, હવે કેટલું કરવું છે કે જે વસ્તુ આપણે પામી શકતા નહોતા એ આપણી સાથે આપણા કુબામાં જેમ હાથી પેસી જાય એમ આટલી મોટી વસ્તુ આપણું મગજના કામ કરે એવી વાત મહારાજ કે આટલી આપણને સરળતાથી મળી. આ વાત જો સમજાય ને તો સ્વાઈ કે જેમ જેમ સમજાય માણસ ગાંડો થાય. અહીંયા આગળ થાય છે, લોકો કેટલા બધા ઊંધા પડી જાય છે. ભલે ઉપર દેખાતા હોય પણ અંદર ફોટો લો ને તો ત્રણ ચાર ગુલાટ ખાઈ ગયો જ હોય. અંદરનો ફોટો તમે લો તો તરત માણસને ખબર પડે કે આની અંદર આટલો આટલો ફેરફાર થાય છે, આમાં આટલો બધો લાભ થાય છે. તો મહારાજ કે આવી મોટી વાત છે. એક ભાઈને લોટરી લાગી, હવે રોજ શાકભાજીનો વેપાર કરતા હોય, હવે એને લોટરી લાગે સીધી 5 લાખ રૂપિયાની લોટરી. સ્પ્રિંગ છટકી, આટલા કોઈ દાડો જોયેલા નહીં રૂપિયા, એક સાથે જોયા એટલા એકદમ ઓલોલો થઈ ગયો. પછી લઈ ગયા દવાખાને, ડાક્ટરે તપાસ કરી કે આની સ્પ્રિંગ છટકવાનું કારણ શું. તો એને આટલા ત્યાર સુધી કોઈ દાડો કહે છે કે આટલા રૂપિયા જોયેલા નહીં, એને એક સાથે આટલા જોવા મળ્યા એટલે આની સ્પ્રિંગ ગઈ છે, તો આનું રિપેરિંગ શું કરું. તો એને ઘણા બધા રૂપિયા જો બતાવવામાં આવે તો ઠેકાણે આવે. તો ઘણા બધા રૂપિયા તો બેંકમાં મળે, અથવા તો કે સૌથી વધારે એક જ વાર એવી જગ્યાએ લઈ જાઓ કે જોવાનું ના રહે, તો કે જ્યાં નોટો છપાય છે ને ત્યાં તમે લઈ જાઓ. ઢગલા બંધ નોટો જેવો એને લઈ ગયા ને અંદર દાખલ કર્યો, આમ જ્યાં નજર ઓહો બેલ્સ ઓફ નોટ્સ, એટલી બધા ઢગલા બંધ નોટો આમ ચારે બાજુ ઢગલા જોયા. એની સ્પ્રિંગ એકદમ વેલ્ડિંગ થઈ ગયું, ફિટ જ, છૂટે જ નહીં કોઈ દાડો. મોટો પ્રોબ્લેમ શું થયો, જે લઈ ગયેલો ને એની છટકી, હવે એને ક્યાં લઈ જાઓ. એમ સ્વાઈ કે અક્ષર પુરુષોત્તમ ફાઈનલ, હવે સેટ કરવાની કોઈ જરૂર નથી. દુનિયા જે કેવું હોય કે દુનિયાને ખબર નથી પડવાની, એનો વાંક નથી, એટલે કહેશે જ. સ્વાઈ કે પાત્ર કુપાત્ર જોયા કર, અમે તો નાખી છે વાત, જેને ફિટ થઈ જાય સમજો કે એનું કામ થઈ ગયું. તો બધાને પચે નહીં એ પણ એક વાત સાચી, એના પરથી પણ ખબર પડે કે બધાને પચી જાય તો સમજો કે બધા જ પાત્ર છે. સ્વામી તો કહે છે કે જીવ બધા સારા છે, પણ જ્યાં સુધી એના ઉપર બધા પડડો છે ત્યાં સુધી આ વાત જેવું કામ કરતી નથી, એના જીવમાં ઉતરી જાય એટલે કામ થઈ જાય. જો આ વાત સમજાઈ જાય તો કામ થઈ જાય. અમે ત્યાં આગળ નવસારી પાસે ગામ છે સામાપુર, ત્યાં આગળ ગણપતિ બેસાડવાના, ગણપતિ બેસાડવાનો ત્યાં આગળનો ટાઈમ આવે, આ બધા ઉત્સવ બધા કરે એટલે બધા આયા અમારી પાસે. મેં કહું સ્વામી શું એ કે અમારે ત્યાં તો ગણપતિ પધરાવાના, પધરાઈ જાય. મેં કહું પધરાઈ જાય, અમારે તો એ કામ છે આપણે જે. પછી મેં કહું વ્યસન છોડજો તમે, આ ગણપતિ અહીંયા આગળ આપણે બેસાડ્યા છે, વ્યસન બધું છોડો. એ કે બધું ધીરે ધીરે થાય, તરત નહીં થઈ જાય. મેં કહું બરાબર છે, ધીરે ધીરે પણ છોડજો, આ 15 દાડામાં પૂરો કરવાનો પ્રોગ્રામ. તો 7 દિવસ થયા, પછી એ બાજુ જીપ લઈને નીકળ્યા સંતો, તો એ બધા ભેગા છે ને આખી ગણપતિની મૂર્તિ ઉપાડીને લઈ જાય તળાવ બાજુ. મેં કહું આને ક્યાં લઈ જાઓ છો, તો એ કે 5-10 દિવસથી બહેલો છે, બાથરૂમ નથી ગયો એટલે બાથરૂમ કરવા લઈ જાય છે. મેં કહું પીધેલા આટલું તો સમજે છે કે આને કોને આટલું, આને બી કંઈક થાય, માણસ છે આટલું તો એને મૂર્તિ હરતી ફરતી દેખાય છે. પછી તો મેં કીધું ભાઈ આને હલાવવાનો નહીં, આને જેમ જેમ રાખવાના, આને બધું આવો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, આ બધું સોલ્યુશન આમાં બધું હોય જ, એટલે તમારે આટલું પણ તમે છોડો વ્યસન. હવે એ કે અડધું થયું છે, હવે થોડું પૂરું કરશું કે છે. 15 દાડે આયા મંદિરે, એ કે ચાલો કેમ શું થયું, અરે ભારે થઈ ગઈ કે શું થયું, વાત તો કરો કે છે. એ કે હવે કહે છે કે પેલો ગણપતિ બેહાડી ગયેલો એ ઊભો થઈ ગયેલો જ કે છે. એટલે આપણે ગણે બેસાડ્યા છે ભગવાન, પણ ભગવાન ઉભા જ હોય, એટલે ભગવાન કે ઉભો થઈ ગયેલો, કે નસો ઉતરી ગયો ને પછી જોઈ મૂર્તિ આ કે આ તો ઉભી થઈ ગઈ. કે ભગવાન તો ઉભો થઈ ગયેલો જ. મેં કહું હવે નાહી નહીં જાય એનું ધ્યાન રાખજો, હવે આ જતો ના રહેવો જોઈએ. મહારાજ કે છે કે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને જે વાત મળી છે હવે છૂટી ના થાય, ઘણી વાર અધધમાં છૂટી જાય, ધ્યાન રાખવું પડે. મહારાજ કે આના જેવી કોઈ વાત નથી. બુદ્ધિ આમાં બધા આંટા મારે, એ બધું એક બાજુ મૂકી દેવાનું. સ્વાઈ કે દૂધમાં દહીં નાખ્યું છે, હવે એને થવા દો અને આ સુખ લઈ લો, આવો મોટો લાવો. મહારાજ કે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આ વાત સમજાય, મહારાજ કે સામાન્ય લોકો સમજી ગયા એવું દેખાય છે આપણને, જેમ ગોપીઓ હતી એ ઓળખી ગઈ. બુદ્ધિવાળા ભગવાનને ઓળખે વ્યાખ્યા ખોટી પડી, ભગવાનને ઓળખે બુદ્ધિવાળા આખી વાત જુદી થઈ ગઈ. વાત તો સાચી હતી કે સામાન્ય માણસ કેમ ઓળખી શકે, તો ભગવાનની કૃપા હોય. પૂર્વે બધા મોટા ઋષિ મુનિઓ હતા, સામાન્ય નહોતી ગોપીઓ, વાનરો આપણે એમ સમજતા હતા સામાન્ય નહોતા. એમ સ્વામી કે આ સામાન્ય નથી, કોઈ અક્ષરધામની સભા છે, અહીં કોઈ સામાન્ય નથી.
ખાલી અક્ષરધામ નું મચ્છરિયું મૂત્ર એમાં દુનિયા સુખી થતી હોય તો બીજાને તો ક્યાં વાત કરવી. મહારાજ કહે છે કે આ આપણને ઓળખાતા નથી, જે મા બાપ બધા આપણને દેખાય છે આપણા જેવા, પણ સ્વામી કહે એક એક હરિભક્તો જુઓ, સંતો જુઓ, આ બધું કાર્ય જુઓ, એની મૂર્તિઓ પથ્થરો પણ દિવ્ય છે, એમાં દિવ્યતાઓ જ રેડાયેલી છે. મહારાજ કે આખું આવું દિવ્ય છે આ વસ્તુ, એ જો આપણે ચશ્મા પહેરીએ, એ દ્રષ્ટિ આપણને મળે તો કેટલું સરસ કામ થાય. ખાલી એક્સરે પહેરીએ તો આપણને તો વિચાર કરો હાડકા દેખાય, વાય લગાવીએ તો આત્મા દેખાય, ઝેડ લગાવે તો પરમાત્મા દેખાય, એબીસીડી પૂરી થાય, છેલ્લા બે કિરણો ભણવા માટે અહીં આપણે આવવાનું છે. મારે કે આ વાત જો આપણા જીવમાં બેસી જાય કેટલું મોટું કામ થઈ જાય, કે જ્યાં જુઓ ત્યાં રામજી ભાસે. આપણામાં બીમારી છે, રામજીમાં પણ આપણને ભૂલ દેખાય, કારણ કે એ આપણી શક્તિ છે, એ આપણા દેહભાવમાં રહીને જોયે છે. તુલસીદાસના પત્નીએ કહ્યું કે તમે આટલું બધું દોડીને આવ્યા, આટલા બધા આંધળા થયા, હજી થોડી વાર આંધળા થઈ જાઓ. તમે કહે છે કે જે હરામ વસ્તુ છે એની પાછળ તમે આટલું બધું દોડીને અહીં સુધી પહોંચી શક્યા છો, આ તો ખોખું છે, હજી અંદર જાઓ. અંદર જાઓ તો શું તમને મળશે? તો કે ત્યાં રામ મળશે, જેને લઈને આ હરામ વસ્તુ તમને રામ જેવી લાગે છે એ રામને તમે જઈને વળગો. તુલસીદાસ કે મારથી ત્યાં સુધી પહોંચાતું નથી, મારી મોટરસાયકલ આગળ જાતી નથી, મારા કોઈ સાધન ત્યાં સુધી પહોંચી શકતા નથી. હું પણ જાણું છું કે આની પરિસ્થિતિ તો આ જ થવાની છે, આ બધી વસ્તુઓ છે, પણ આની મહત્વ છે, મર્યાદા છે, આ ભૂખ લગાડે છે, મટાડવાની એનામાં કોઈ ક્ષમતા નથી, આ ભૂખ જગાડી શકે છે એ વાતની ખાતરી આપે. વસ્તુ નથી કે જે કાયમનું સુખ આપી શકે. માટે કહે છે કે મને તમે રસ્તો બતાવો. હનુમાનજી મળ્યા. હનુમાનજી ક્યાં મળે? કે ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં હનુમાનજી મળે. એ કે હનુમાનજીને ઓળખવા કેવી રીતે? કે સૌથી છેલ્લો ઉઠે એ હનુમાન. ઘણા સુઈ ગયા હોય ને ઉઠે એ નહીં, કથામાં ઘણા સુઈ જાય, એ છેલ્લો ઉઠે હનુમાન કહે છે. એ જાગતો હોય, એ કથા બરાબર પોતાના જીવમાં લેતો હોય, શબ્દ ઉતારતો હોય, એ કામ થાય. એટલે એ વખતે એમને કહ્યું કે હનુમાનજીને ઓળખ્યા, હનુમાનજીએ બતાવ્યા, પણ ઓળખવા ઘરા પડ્યા કે એમને લાગ્યું કે આ તો મનુષ્ય જેવા છે. આજે ડાક્ટરે કાપે અને કુની પણ કાપે, કેટલો બધો ડિફરન્સ લો. દરજીએ ખિસ્સું કાપે અને ખિસ્સા કાતરું કાપે, આ કાપવાના પૈસા લે, આ કાપીને લઈ જાય, જબરજસ્ત ડિફરન્સ. મહારાજ કે દોડું એટલું દૂધ નથી, દૂધ દોડું છે હકીકત છે, પાછી એ શોધવું જ પડશે. જેટલા લાલ ડબ્બા પોસ્ટ ઓફિસ નથી, પોસ્ટ ઓફિસનો ડબ્બો લાલ છે, હકીકત છે. ઘણી વખત રિટાયર્ડ થઈ ગયા ડબ્બા. એક રેલવે ઓફિસર રિટાયર્ડ થયો, ટીટી ને ગાર્ડની સર્વિસ એની, એટલે છેલ્લે એને કહ્યું મને એક ડબ્બો આપો. કે છે એક ઉતરી ગયેલો ડબ્બો એને આપ્યો, એટલે એમાં પછી પોતે બેસે ને રે, એમ જરા એને ઠીક લાગે, કારણ કે આખી જિંદગીમાં પસાર કરી. પછી સિગરેટ પીવો તો એક ભાઈ આવેલો, તો બહાર પીવાની કે કેમ? તો કે આ લોકોએ ડબ્બો આપ્યો પણ નોન સ્મોકર આપેલો છે, નો સ્મોકિંગ લખેલું છે, એટલે અંદર નહીં પીવો. એટલે પણ હવે ટ્રેન જ નથી. આ કહેવાનો આશય કે આ પણ આપણે વિવેક જોવો પડશે. આજે 100% આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. આજે અત્તરવાળો છે એની બોટલ ફાઇન બનાવે, ખોખું ફાઇન બનાવે, શું કામ બનાવે? કારણ કે આંખને સુગંધ આવતી નથી, નાકને સુગંધ આવે છે ને દેખાતું નથી, કાનને સંભળાય છે, કાન પોતે બોલતા નથી, જીભને સ્વાદ આવે છે પણ જીભ પોતે આંધળી છે, બેરી છે, લૂલી છે, એને શેપ સાથે મતલબ નથી. તમે ગમે એવો શેપ લાડુનો ગોળ બનાવો, આ તો ભૂકો કરે ત્યારે જ ખાવો પડે. બહાર એકદમ ફાઇન ગોઠવેલી આઈટમ હોય પણ તમે જીભ ઉપર મૂકો તો ના પાડે કે ભાઈ મીઠું વધારે છે, આંખને દેખાતું નથી, તો આપણી ખામી ત્યાં આવે છે. એમ આ લોકમાં પણ બીજી બધી વસ્તુઓ ઘણી બધી છે, ઘણા બધું ઘણું બધું તંત્ર છે, પણ ત્યાં આપણી આંખો ભૂલ કરી જાય. અહીંયા આગળ સ્વામી કે આપણે ભૂલાય નહીં કે આ બધાનું મૂળ કારણ શું છે અને એના પ્રત્યે આપણું લક્ષ્ય રહે. એ હંમેશા દરેક વસ્તુમાં આપણને દેખાય, જેમાંનો કરંટનો પણ કરંટ એ પોતે છે. આ સમગ્ર ક્રિયાઓ ગુણાત્યાન સ્વામી કહે છે કે હું જો મારો પાવર ખેંચી લઉં આખું જગત ગંધાય ઉઠે, તે ગુણાતીતનો પાવર છે. આ તો કાર્ય આપણે જોઈએ છે. આ દુનિયામાં જે કાંઈ થાય છે, જો કોઈ ક્રિયાઓ થાય છે, એ તમામની પાછળ એ પોતે રહેલા છે. આ સમગ્ર સૃષ્ટિના કરતા હર્તા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના દ્વારા પ્રગટ છે. આ વાત સ્વામી કે આપણે સમજીએ અને જે આપણને કહે છે એ વાત આપણે બરાબર જીવમાં દ્રઢ રાખીએ. અને મહારાજ કહે છે કે આ વિવેક બહુ જરૂરી છે, સમજવામાં જ ફરક. જો જરાક સમજવામાં ફરક થયો મુશ્કેલી. હવે ત્યાં તિથલ દરિયા કિનારે આપણું મંદિર છે, ત્યાં એક રસોઈયો રાખવાનો હશે. આપણે વિવેક સ્વરૂપ સ્વામી ઇન્ટરવ્યુ લીધી કે તને ફલાણું આવડે, ફલાણું આવડે, તો કે ભલે. અને પછી તે ભાઈએ બધું નક્કી થઈ ગયું હશે. થોડી વારમાં અમે લોકો જઈ ચડ્યા, દરિયામાં ફાઇન ટાઈડ હતી, કે ચાલો નાવા જઈએ. એ લોકો મને લઈ જાઓ, મેં કહ્યું તને તરતા આવડે કે ટોપ આવડે? કે છે, મેં કહ્યું હાલ તારે ભેગો, તે તો મંડો ડૂબકા લેવા. પછી માણ બહાર કાઢ્યો, મેં કહ્યું ભલા માણસ તું કહેતો તો ને તરતા આવડે? કે મને પૂરી તરતા આવડે.
તારું ભલું થાય, પુરીમાં આવા ભરાય આમાં નીકળી જાય, આમાં આવા ભરાય આમાં નીકળી જાય, આટલો ફેર પડે સમજવામાં. જો જરાક જ ગેરસમજ થઈ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, અન્ડરસ્ટેન્ડિંગ થઈ, ઓવરસ્ટેન્ડિંગ થઈ, પ્રોપર સ્ટેન્ડિંગ નો જમાનો છે. વોટ ઇઝ પ્રોપર સ્ટેન્ડિંગ? વ્યવસ્થિત વાત શું છે? આજે ઇલેક્ટ્રિસિટી વર્ષો પહેલા હતી, શોધાઈ નહોતી, હતી તો ખરી, લોકોને ખબર નહોતી. મહારાજની વાત પહેલેથી છે, લોકો સુધી પહોંચી નહોતી, હજી લોકોની પાત્રતા નહોતી. જેમ જેમ એને સમય આવતો ગયો, એમ ભગવાન પોતે આવતા ગયા. એક પછી એક અવતારો આવ્યા, અંશ અવતાર, કાર્યકારણ અવતાર, કરતા કરતા ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે આ પૃથ્વી પર પધારીને આ પૃથ્વીને એમણે પાવન કરી. આપણે બહુ ભાગ્યશાળી છે. હવે સ્વામી કે આટલું કરવાનું, આટલું નહીં કરવાનું, એ વાત આપણા જીવમાં બરાબર દ્રઢ થાય. એક ભાઈ હતા, શરીર બહુ વધી ગયું. ડાક્ટર પાસે ગયા, ડાક્ટરે કહ્યું ડાયટિંગ કરવું પડશે. કે શું કરવાનું? એ કે આટલી નાની નાની બે રોટલી ખાવાની, આટલું ભાત ખાવાનું, આટલું સલાડ ખાવાનું. પેલો બરાબર સાંભળીને પછી કે સાહેબ, આ મારે જમ્યા પહેલા ખાવાનું કે જમ્યા પછી ખાવાનું? તારું ભલું થાય, આટલું જ ખાવાનું. એમ સ્વામી કહે છે, આપણે કરવાનું તો ઘણું બધું કરીએ છીએ, પણ ના કરવાનું જે થઈ જાય છે એમાં બહુ મોટી ખોટ જાય છે. તો એ કરવાથી ફાયદો જ ના હોય, એ કરવાથી શું કામ?